હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આપણું ચેપ્ટર આગલી વિડીયોમાં આપણે પતી ગયું, બરાબર. હવે આપણે સ્વાધ્યાય લઈએ છીએ, બરાબર ને. તો પહેલો પ્રશ્ન છે, શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા સ્રવિત પદાર્થનું નામ શું છે, બરાબર. તો અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતો પદાર્થ એટલે કયો? અંતઃસ્રાવ. અને અંતઃસ્રાવ શું છે? એક રાસાયણિક પદાર્થ છે, બરાબર. એટલે અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતો પદાર્થ કયો છે? તો અંતઃસ્રાવ, બરાબર. એટલે પહેલાનો પ્રશ્ન જવાબ છે અંતઃસ્રાવ. બીજું તરુણાવસ્થા. એટલે તરુણાવસ્થા એટલે શું? બીજો પ્રશ્ન છે કે તરુણાવસ્થાની વ્યાખ્યાઓ. તો જીવનકાળની એવી અવસ્થા, બરાબર, જીવનકાળની એવી અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પ્રાપ્તિ, પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે, જેને તરુણાવસ્થા કહે છે, બરાબર. ઘણી બધી વાર તરુણાવસ્થાની વ્યાખ્યા આપણે જોઈ. બીજી વ્યાખ્યા પણ છે કે બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થા વચ્ચેની અવસ્થા એટલે કે તરુણાવસ્થા, બરાબર. પછી ત્રીજો પ્રશ્ન છે, ઋતુસ્રાવ શું છે તે વર્ણનો, બરાબર. તો ઋતુસ્રાવ એટલે કે સ્ત્રીમાં 12-13 વર્ષની ઉંમરથી શરૂ થાય અને 45-50 વર્ષની ઉંમર સુધી 28-30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગમાંથી શરીરની બહાર એમ કે સ્રાવ થતા, જે શરીરની બહાર રક્તસ્રાવ થાય છે એને ઋતુસ્રાવ કહે છે, બરાબર. કઈ ઉંમરે? સ્ત્રીમાં 12-13 વર્ષની ઉંમરથી શરૂ થાય અને 45-50 વર્ષની ઉંમર સુધી પ્રજનન માર્ગમાંથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે, બરાબર. સ્ત્રી જ્યાં સુધી ગર્ભવતી ન હોય ત્યાં સુધી, બારથી તેર વર્ષની ઉંમરથી શરૂ થાય અને 45-50 વર્ષની ઉંમર સુધી એમ કે આ રક્તસ્રાવ દર પ્રતિમાસે એમ કે રક્તસ્રાવ થતો હોય છે, બરાબર. એટલે જ્યાં સુધી સ્ત્રી ગર્ભવતી ન હોય ત્યાં સુધી 12-13 વર્ષની ઉંમરથી શરૂ થાય અને 45-50 વર્ષની ઉંમર સુધી દર એટલે કે પ્રતિમાસે રક્તસ્રાવ થતો હોય છે, બરાબર. અન્નપીંડમાંથી મુક્ત થતો જ્યારે અન્નકોષનું ફલન ન થાય, બરાબર. શું કહે છે? અન્નપીંડમાંથી મુક્ત થતા અન્નકોષનું જો ફલન ન થાય એવી અવસ્થામાં અન્નપીંડમાંથી શું મુક્ત થાય છે? અન્નકોષ. અને જો એનું ફલન ન થાય એવી અવસ્થામાં અફલિત અન્નકોષ, પછી ગર્ભાશયનું અંદરનું સ્તર અને કે રુધિરવાહિનીઓ એટલે કે અને તેની સાથે રુધિરવાહિનીઓ આ બધું અફલિત અન્નકોષ, બરાબર. જ્યારે સ્ત્રીમાં જ્યારે અન્નકોષનું ફલન ન થાય એવી અવસ્થામાં અફલિત અન્નકોષ, ગર્ભાશયનું અંદરનું સ્તર અને રુધિરવાહિનીઓ સાથે તૂટે છે અને રક્તસ્રાવના રૂપમાં તે વહે છે, બરાબર. એને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ એટલે કે ઋતુસ્રાવ અથવા રક્તસ્રાવ પણ કહે છે, બરાબર. તો આ કે રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે, અફલિત અન્નકોષ, ગર્ભાશયનું અંદરનું સ્તર અને રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે, તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, તેને ઋતુસ્રાવ કે રજોસ્રાવ પણ કહે છે, બરાબર. ઋતુસ્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે. ઋતુસ્રાવ થવો એ શેની નિશાની છે? તો સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે, બરાબર. હવે ચોથો પ્રશ્ન છે, યૌનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનોની યાદી. યૌનારંભમાં આપણને જે પરિવર્તનો જોવા મળે છે તેની યાદી છે. એક તો ઊંચાઈમાં એકાએક વધારો થવા મળે છે, બરાબર. ઊંચાઈમાં વધારો થાય છે, હાથ પગના હાડકાની લંબાઈમાં વધારો થતાં વ્યક્તિ ઊંચો દેખાવા લાગે છે. બીજું કે શરીરના વિવિધ ભાગો પણ પાડવાની શરૂઆત થઈ જાય છે. છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે અને છોકરીઓમાં કમરથી નીચે એટલે કે નિતંબના ભાગનો વધુ વિકાસ થાય છે, બરાબર. છોકરાઓમાં છાતી એમ કે શરીરના ભાગ પર વાળ ઉભો એટલે કે દાઢી મૂછ આવી અને છાતીના ભાગમાં વાળ ઉભવાની શરૂઆત થાય છે. બીજું કે છોકરા અને છોકરીઓમાં બગલના અને પ્યુબિકના વિસ્તારમાં વાળ ઉભે છે. છોકરાઓની જે સ્વરપેટી છે વિકાસ પામી અને મોટી બની જાય છે અને એનો અવાજ ઘેરો બની જાય છે, બરાબર. છોકરીઓનો અવાજ પાતળો અને ઊંચો અને તીણો હોય છે. છોકરીઓમાં સ્તનગ્રંથિનો વિકાસ થાય છે, બરાબર. છોકરીઓમાં ઋતુસ્રાવની શરૂઆત થઈ જાય છે, બરાબર.
તો આ બધા જે લક્ષણો છે બીજો કે પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનન અંગોના વિસ્તારમાં વાળ ઉગે છે બરાબર તો આ બધા જે લક્ષણો છે એ યૌના રંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો છે બરાબર હવે આગળનો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન છે કે અંતઃસ્રાવી ગ્રંથિઓ કયા અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે તે બોર્ડ પર લખ્યું છે તો પિટ્યુટરી ગ્રંથિ છે કયો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે વૃદ્ધિ અંતઃસ્રાવ વૃદ્ધિ અંતઃસ્રાવ બરાબર પછી છે થાઇરોઇડ ગ્રંથિ કે થાઇરોક્સિન અંતઃસ્રાવ થાઇરોક્સિન અંતઃસ્રાવ તીવ્ર વૃદ્ધિ માટે
ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે બરાબર સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે બીજું છે સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે ક્યારે કે ઋતુસ્રાવની શરૂઆત થાય ત્યારે બરાબર તો ઋતુસ્રાવની શરૂઆત થાય છે નીચેનામાંથી કયો ખોરાક તરુણ માટે ઉચિત છે અહીં આપેલા છે ચિપ્સ નૂડલ્સ કોકા કોલા રોટલી દાળ શાકભાજી ભાત નૂડલ્સ બર્ગર શાકાહારી ટિક્કી ચિપ્સ તથા લેમન ભીણું તો સાચો જવાબ છે રોટલી દાળ શાકભાજી બરાબર રોટલી દાળ શાકભાજી હવે આગળનો પ્રશ્ન છે કંઠમણી ટૂંકનો છે કંઠમણીની વાત કરીએ તો કંઠમણી યૌનારંભમાં છોકરાઓની સ્વરપટ્ટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ ગઈ છે બરાબર કેમ કે યૌનારંભ દરમિયાન છોકરાઓની જે સ્વરપેટી છે તે વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાની બહારની તરફ ઉપસી આવે છે છોકરાઓમાં તમે જોજો ગળાના ભાગમાં આ ઉપસેલો ભાગ દેખાય છે ખરેખર એ શું હોય છે એ કંઠમણી વિકાસ પામીને મોટી થઈ જાય છે જે સ્વરપેટી એ વિકાસ પામીને મોટી થઈ જાય છે જેને કંઠમણી કહે છે બરાબર છોકરાઓમાં ગળાની બહાર જે સ્વરપેટી એટલે કે છોકરાઓમાં સ્વરપેટી વિકાસ પામીને ગળાની બહારના ભાગમાં ઉપસેલી દેખાય છે જેને કંઠમણી કહે છે બરાબર છોકરામાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે જેને કંઠમણી કહે છે એડમ્સ એપલ તેના કારણે છોકરાઓનો અવાજ કેવો થઈ જાય છે ઘેરો બની જાય છે જો છોકરાઓનો અવાજ શેના લીધે ઘેરો બની જાય છે તો જે સ્વરપેટી છે એ ગળાની બહાર ઉપસીને મોટી થઈ ગઈ આપણને જોવા મળે છે અને એના કારણે થોડાક સમય માટે છોકરાઓનો અવાજ કેવો થઈ જાય છે ઘેરો એટલે કે ભારે બની જાય છે બરાબર બીજું છે ગૌણ જાતીય લક્ષણો ગૌણ જાતીય લક્ષણો કોને કહેવાય તો કે છોકરાઓને છોકરીઓથી અલગ પાડતા લક્ષણોને ગૌણ લક્ષણો ગૌણ જાતીય લક્ષણો કહે છે બરાબર છોકરા અને છોકરીઓ બંનેના બગલના ભાગમાં અને પૂર્વિક વિસ્તારમાં વાળ ઉગવા છોકરાઓના ચહેરા પર નડી મોજ ઉગવા છાતીના ભાગમાં વાળ ઉગવા છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થવો અને નિતંબનો ભાગ વિકાસ પામીને એટલે કે નિતંબનો વધુ વિકાસ થવો બરાબર આ બધા જે લક્ષણો છે છોકરીઓમાં આ વાતથીઓ બની જવું આ બધા જે લક્ષણો છે ગૌણ જાતીય લક્ષણો છે બરાબર હવે એનું સી છે આપણે પ્રશ્ન 8નું કંઠમણી જોયું ગૌણ જાતીય લક્ષણો જોયું અને એનું સી છે ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચય ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચય કઈ રીતે થાય છે તે તો ગર્ભસ્થ શિશુની જે જાતિ છે લિંગ નિશ્ચય છે બરાબર એ લિંગી રંગસૂત્રો વડે થાય છે બરાબર લિંગી રંગસૂત્રો વડે થાય છે ગર્ભસ્થ શિશુની જાતિનું નિશ્ચય લિંગી રંગસૂત્રો વડે થાય છે મનુષ્યમાં એમ કે સ્ત્રીમાં સ્ત્રીના અંડકોષમાં એક્સ લિંગી રંગસૂત્ર હોય છે જ્યારે પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના એક ફક્ત એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા અને બીજું છે ફક્ત વાય લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ હોય છે બરાબર હવે જો એમ કે જો અંડકોષનું ફલન એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વળી થાય તો યુગ્મરજમાં એક્સેક્સ લિંગી રંગસૂત્રો જોવા મળે છે બરાબર અને તે વિકાસ પામીને છોકરીમાં પરિણમે છે બરાબર ક્યારે કે અંડકોષનું ફલન એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વળી થાય ત્યારે યુગ્મરજમાં એક્સેક્સ રંગસૂત્ર જોવા મળે અને તે વિકાસ પામીને છોકરીમાં પરિણમતો હોય છે પરંતુ જો એમ કે અંડકોષનું ફલન ભાઈલિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વળી થાય તો એ એમ કે યુગ્મરજ જે બને છે એમાં લિંગી એક્સ વાય રંગસૂત્રો હોય છે અને તેની
વિકાસ પામીને છોકરામાં પરિણમતા હોય છે બરાબર એટલે છોકરામાં પરિણમતા હોય છે બરાબર આ રીતે કે જે આ યુવાનર વિકાસ પામીને છોકરામાં પરિણમતો હોય છે આમ ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચયન માટે આમ ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચયન માટે પલનમાં ભાગ લેતા શુક્રકોષના લિંગી રક્ષસૂત્રો અથવા તેના સંતાનના પિતાના લિંગી રક્ષસૂત્રો જવાબદાર છે નહીં કે માતા બરાબર તો અહીં આપણું ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચયન વિશે જોયું એની આકૃતિ મેં પહેલાં દોરાવી બરાબર વિડીયોમાં તમે જોઈ લેજો એ આકૃતિ દોરાવી છે એમાંથી દોરી લેજો બરાબર હવે પ્રશ્ન 9 છે આડી અને ઊભી ચાવી તે તમારે જાતે કરવાનું અને પ્રશ્ન 10 છે આલેખ દોરવાનો એ પણ મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું બરાબર એટલે પ્રશ્ન 9 અને 10 તમારે તમારી નોટમાં દોરી દેવાનું બરાબર એક આલેખ ઊભી ચાવી છે અને બીજો છે આલેખ છે એ પણ તમારે નોટમાં કરી દેવાનું તો અહીં આ તમારું HW છે સ્વાધ્યાય નોટમાં લખો બરાબર પૂરેપૂરો સ્વાધ્યાય નોટમાં લખો બરાબર મેં સમજાયા છે અમુક વર્ડ પર લખ્યા છે તો તમારે બધા જ એટલે કે 10 એ 10 પ્રશ્નો નોટમાં લખી અને તૈયાર કરી દેવા જય હિંદ અસ્તુ